નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 9 ન્યૂઝ ટોપ 9 સાથે. હું છું જગદીશ. સમાચારની શરૂઆત અને સૌથી પહેલા જોઈશું રાજ્યના ટોપ 9 સમાચાર. આકાશમાંથી અગનવર્ષા વરસતા રાજ્યમાં ભીષણ ગરમીનો થઈ રહ્યો છે અનુભવ. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટની કરવામાં આવી છે આગાહી. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હીટ વેવની આગાહી કરી છે. તો આગામી 5 દિવસ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. અમદાવાદમાં તાપમાન 43-44 ડિગ્રી રહેવાની શક્યતાઓ છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે. ઉનાળાની આકરી ગરમીનો સામનો કરવા તૈયાર રહેજો. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનો દાવો છે કે આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં તાપમાનનો પારો 2-3 ડિગ્રી પર જશે. આજથી 22 મે દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં તાપમાન ઊંચું જવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. સાથે દાવો છે કે રાજ્યમાં સામાન્ય ઝડપે ઉત્તર પશ્ચિમ તરફના પવનો ફૂંકાશે. દાહોદના ફતેપુરા માર્કેટ યાર્ડમાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપાયો. મામલતદારે પુરવઠા વિભાગના અધિકારીઓની સાથે મળીને માર્કેટ યાર્ડમાં 4 વેપારીઓ ત્યાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો. ઘઉં, ચોખા અને બાજરીના નમૂના લઈને FSLમાં મોકલવામાં આવ્યા. વેપારીઓ ગેરકાયદે સસ્તા અનાજનો જથ્થો ખરીદતા હોવાની શંકા છે. વલસાડમાં સસ્તા અનાજની કાળાબજારી કરનાર પર કાર્યવાહી. SOG ગેરકાયદે અને બિલ વગરનો અનાજનો જથ્થો ઝડપી પાડ્યો. પારડીના અરનાલા શોપિંગ સેન્ટરમાં ચાલતું હતું કાળું બજાર. 182 કોથળામાં 8220 કિલોનો અનાજ સાથે 1,80,000 મુદ્દામાલ જપ્ત. દુકાન માલિક કૃણાલ ગુર્જરને વોન્ટેડ જાહેર કરાયો. SOGએ અન્ય 3 લોકોની પણ કરી અટકાયત. પુરવઠા વિભાગે તપાસ સોંપી. ગીર સોમનાથ જિલ્લામાં શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો છે. જેતપુર નેશનલ હાઈવે પર જિલ્લા પુરવઠા અધિકારીની ટીમે પ્રાચી તરફથી આવતા ટ્રકમાં તપાસ કરતા ચોખાનો જથ્થો ઝડપાયો. પુરવઠા અધિકારીની ટીમે 380 કટ્ટા મળી 19,240 કિલોનો જથ્થો ઝડપ્યો. ચોખાના સેમ્પલ લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા. ચોખા રેશનિંગના હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું. હાલ વેરાવળ મામલતદાર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મહેસાણાના લીંચ નજીક એક એસિડ ભરેલું ટેન્કર પલટી ખાઈ જવાની ઘટના બની. એસિડ ભરેલું ટેન્કર પલટતા 3 લોકો ઘાયલ થયા. ટેન્કર પલટી ખાઈ જવા બાદ તુરંત જ આગની જ્વાળામાં લપેટાઈ ગયું. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી. આગને પગલે માર્ગ પરની અવર જવરને પણ બંધ કરી દેવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં દૂષિત પાણી મુદ્દે લોકોમાં ભારે આક્રોશ. છેલ્લા કેટલાક દિવસથી પ્રદૂષિત અને દુર્ગંધવાળું પાણી આવતા લોકો આ પ્રકારનું પાણી પીવા મજબૂર બન્યા. અનેક વખત રજૂઆત બાદ પણ કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકો નગરપાલિકા સામે આક્રોશ ઠાલવ્યો. લોકોનો આક્ષેપ છે કે ગટરનું પાણી પીવાના પાણીમાં મિક્સ થઈને આવવાથી સ્થાનિકોને ચામડીના રોગ, તાવ, ઝાડા ઉલટી જેવી અનેક બીમારીઓમાં લપેટાયા છે. પ્રથમવાર ગુજરાતમાં 2 ટેબલ ટેનિસ ખેલાડી ઓલિમ્પિકમાં ભાગ લેશે. હરમિત દેસાઈ, માનવ ઠક્કરની ભારત ટેબલ ટેનિસ ટીમમાં પસંદગી. પેરિસ ઓલિમ્પિક ગેમ્સ માટે પુરુષ ટીમની જાહેરાત થઈ ચૂકી છે. ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સિલેક્શન કમિટી દ્વારા પસંદગી કરાઈ. સુરતનો હરમિત દેસાઈ અને રાજકોટના માનવ ઠક્કરની નજર હવે પેરિસ ઓલિમ્પિક પર. બંને ખેલાડીઓના ઘરે ખુશીનો માહોલ.